सूरत शहर में बीजा कोई ने फायदो थाय के न थाय, परंतु तस्करों ने भारे फायदो थाय रह्यो छे। सूरत पोलिस तंत्र ऊंघमां छे, ज्यारे तस्करों उजागरा करी पोलिस ने पड़कार फेंकी रह्या छे। गईकाले सूरत में एक रात में त्रण दुकान ने चोरी नो अंजाम तस्करों द्वारा आपवामां आव्यो। जोईए शुं छे समग्र घटना, क्यां थई चोरी। टीवी स्क्रीन पर जोवा मळता आ दृश्यो, आ दृश्यो सूरत शहेरना छे। अहीं एक रातमां ત્રણ દુકાનમાં ચોરી થઈ ગઈ। ગઈકાલે રાતના અંધારામાં તસ્કરોએ એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ દુકાનોને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો। ત્રણ દુકાનમાં ચોરી, ચોર સીસીટીવીમાં કેદ, પોણા 2 લાખની ચોરી, તસ્કરો બેફામ, પોલીસ તંત્ર ઊંઘમાં। સુરતના હીરાબાગ વિસ્તારમાં રાત્રિના 12 વાગ્યાના અરસામાં 3 દુકાનને તસ્કરોએ યોજનાબંધ રીતે નિશાન બનાવી। ચોરોએ ત્રણેય દુકાનોના શટર વાળી ચોરીની ઘટનાને અંજામ આપી દીધો। વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસમાંથી 1,57,000ની ચોરી, M2M નામની દુકાનમાંથી 4,000ની ચોરી, નીલકંઠ બેટરીમાં ચોરીનો પ્રયાસ। અહીં કેટલીક દુકાનના સીસીટીવી કેમેરા તોડી નંખાયા, જ્યારે નીલકંઠ બેટરીમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। પોલીસની કામગીરીમાં અમારે કહેવું એવું છે કે 5-7 દિવસ પહેલા જે લોકો હતા એને જ લોકો પાછા અહીંયા આવીને તોડી ગયા છે, અને 10:30-11 ના સમયે જેટલું પબ્લિક જતું હોય એ સમયમાં પણ શોપ તૂટી જાય છે। એનો મતલબ એવો થાય છે કે અત્યારે ચોરોને એવું થઈ ગયું ભાઈ ગમે ત્યારે આવ્યો અને શોપ તોડી લ્યો, આપણું કઈ થવાનું નથી। પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ। રાત્રિના 11 વાગ્યાના અરસામાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠ્યા। પોલીસનો ખોફ રાખ્યા વિના 11 વાગ્યાના અરસામાં એક સાથે 3 દુકાનોના તાળા તૂટ્યા, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। સાથે જ ડોગ સ્ક્વોડ અને FSLની પણ મદદ લેવામાં આવી। સીસીટીવીમાં કેદ આ શખ્સો સ્પષ્ટપણે ચોરીની ઘટનાને અંજામ આપતા જોવા મળે છે, જેમાં સૌ પ્રથમ તો દુકાન બહાર 2 શખ્સો રેકી કરતા પણ જોવા મળી રહ્યા છે। જો કે ચોરીની આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની પણ પોલમ પોલ ખોલી નાખી। સુરત શહેર કે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે હુએ સજાનંદ કોમ્પ્લેક્સમાં વિશ્વનાથ ટ્રાવેલ્સ કી ઓફિસ આવી હુઈ હૈ। વહાં રાત કે સમય વિશ્વનાથ ટ્રાવેલ્સમાં ઓર ઉસકે આજુબાજુમાં જો 2 દુકાને આવી હુઈ થી ઉનકા તાલા તોડકે શટર ઉપર કરકે ચોરી કી ઘટના ઘટિત હુઈ હૈ। ઇસમાં કુલ 1,61,000 કે મુદ્દામાલ કી ચોરી હુઈ હૈ। ઇન્ક્વાયરી કે દરમિયાન પોલીસ કો સીસીટીવી ફૂટેજ હાથ લગે હૈ, જિસકે આધાર પે પોલીસ ગુના કી ઇન્ક્વાયરી કર રહી હૈ। સુરત શહેરમાં રામ રાજ અને પ્રજા સુખી જેવો ગાઢ સર્જાયો છે। 2 દિવસ પહેલા એક દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવી। ગઈકાલે સુરતમાં એક દિવસમાં 5 કરતા વધારે ક્રાઇમની ઘટનાઓ સામે આવી। આ ઘટનાઓ જોતા તો લાગી રહ્યું છે કે જાણે સુરતમાં કાયદો અને પોલીસ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી। ક્રિમિનલ બાતે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત।